હળવદમાં દરબારગઢ પાસે આવેલા યુરિનલ દૂર કરવા બાબતે કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજમહેલના મુખ્ય દ્વાર પાસે જ યુરિનલ હોવાથી દુર્ગંધ અને ગંદકી પણ ફેલાઈ રહી છે. ક્ષત્રિય સમાજના દેવી દેવતાઓના મંદિર ત્યાં આવેલા છે. શક્તિ માતાજીના મંદિરે જવાના મુખ્ય રસ્તામાં જ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. અનેક વખત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી નિકાલ ન આવતા કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. તેમજ જો 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબ અને નગરપાલિકાને પણ એક આવેદન દેવા આવ્યા છે કે જે હળવદની ધરોહર સમાન રાજમહેલ છે તેની બાજુની નજીક ગેટની નજીક શૌચાલય છે, એ શૌચાલય વહેલામ વહેલી તકે દૂર કરવામાં આવે. ત્યાંથી અવારનવાર રહીશોની માગણી છે અને અમારા ઐતિહાસિક સ્થળો આવ્યા છે જે અમારા શક્તિ માતાજીનું મંદિર છે અને અનેક મંદિરો છે અને ધરોહર સમાન રાજમહેલની બાજુમાં જે છે એને હટાવવામાં આવે એવી અમે કરણી સેના માગ કરી રહ્યા છીએ. આપીએ છીએ કે અમારી એક ધરોહર, જે હળવદની પણ ધરોહર આપણે જાહેર જનતાની ધરોહર કહી શકીએ એવા રાજમહેલના દરવાજાની નજીક, એકદમ નજીક ત્યાં મૂતરણી રાખવામાં આવેલી છે. અમે અવારનવાર મૌખિક પહેલાં શરૂઆતમાં ચર્ચા આવેદન આપેલું હતું, મૌખિક રજૂઆત કરી હતી, આવેદનો આપેલા છે, પણ હજુ સુધીમાં કોઈ અહીંથી દૂર કરવામાં આવી નથી. એ પવિત્ર સ્થળ ત્યાં જવામાં અંદર પૂજનીય સ્થળો આવેલા છે તો ત્યાંથી નીકળવામાં આવે છે અને બાજુમાં ગંદકી અવારનવારના ત્યાં પ્રશ્નો રહેલા છે તો એ જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે અને અમે પ્રશાસનને એવું કહીએ છીએ કે 15 દિવસમાં આનું અમને પરિણામ મળવું જોઈએ, નહીતર પછી અમારે આગળ કંઈ વિચારવું ના પડે, આગળ કંઈ કરવું ના પડે એની એ તાકીદારી પ્રશાસન રાખે.